હેલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 1, એમાં આજે ટેક્સ્ટ્યુઅલ બુક, તમારી જે યુનિટ 1 છે ટેક્સ્ટમાં, એની વાત આપણે કરીશું. પહેલો પાઠ છે એ બુક, આ છે આઈ વિલ બી ધેટ, યુનિટ 1 એની વાત છે. પહેલી છે પોએમ છે I will be that, હું તે બનીશ. I told them, when I grow up, I am not going to be a scientist or someone who reads the news on TV. No, I want to be free. I am going to be a tree. They said, you can't. No, you can't be that. તો અહીંયા બાળક એના માતા પિતાને વાત કરે છે. I told them, that is કોઈ બાળક અથવા પોએટ, તેમને કહે, તેમને એટલે told them, them એટલે અહીંયા એમના વાલીબી કે પેરેન્ટ્સ, મેં તેમને કહ્યું, when I grow, જ્યારે હું મોટો થઈશ કે મોટી થઈશ, I am not going to be a scientist, ત્યારે હું વૈજ્ઞાનિક બનવાની નથી કે વૈજ્ઞાનિક બનવાનો નથી, or someone who reads on the TV news, અથવા તો એવો વ્યક્તિ કે જે ટીવી પર સમાચાર વાંચતો હોય, એવી વ્યક્તિ કે જે સમાચાર વાંચતી હોય, એટલે કે ન્યૂઝ રીડર, હું નથી બનવાનો. નો, ના, આઈ વોન્ટ ટુ બી ફ્રી. કેમ? તો કે હું મુક્ત રહેવા માગું છું. ફ્રી એટલે મફત નહીં, મુક્ત, કામકાજથી મુક્ત, એકદમ ફ્રી. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, હું તો વૃક્ષ બનવા માગું છું. આવી કંઈક કલ્પના છે કવિની બાળક તરીકે. એટલે ત્યારે ધે સેડ, ધે એટલે અહીંયા એના માતા પિતા કહે છે, પેરેન્ટ્સ કહે છે, ધે સેડ યુ કાન્ટ, તું એવું બની ને વૃક્ષ બનાય, ઝાડ બની શકાય બાળકથી? એટલે માતા પિતા પ્રેક્ટિકલ, એટલે કે ના, યુ કાન્ટ, તમે નહીં બની શકો. યુ કાન્ટ બી ધેટ, તમે એવું બની શકશો નહીં, તું એવું ના બની શકે, એટલે વૃક્ષ ના બની શકે. આઈ ટોલ ધેમ, મેં તેમને કહ્યું, વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરપ્લાઇન પાયલોટ, ત્યારે હું એરપ્લાઇન પાયલોટ બનવાનો નથી, એટલે કે હું પાયલોટ નહીં બનું, અ ડાન્સર, અ લોયર ઓર અ ડૉક્ટર, નહીં ડાન્સર બનીશ, નહીં લોયર બનીશ કે ડૉક્ટર બનીશ, લોયર એટલે વકીલ, ડાન્સર નૃત્યકાર પણ નહીં બનું, ના. પછી કહે છે, પોતાની ઈચ્છા વ્યક્ત કરજે, હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, મોટી મોટી વેલ મારી અંદર તરશે, આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન, હું એક મહાસાગર બનવા માગું છું, આઈ એમ ગોઈંગ ટુ એક મહાસાગર બનીશ, જેમાં મોટી મોટી વેલ મારામાં તરશે. ત્યારે ધે સેડ, તેઓએ કહ્યું, એટલે કે એના માતા પિતાએ કહ્યું, વડીલોએ કહ્યું, યુ કાન્ટ બી ધેટ, તું એવું બની ના શકે, નો યુ કાન્ટ બી ધેટ, તું એવું ના બની શકે. આઈ ટોલ ધેમ, મેં તેમને કહ્યું, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી ડીજે, ડિસ્કો જોકી કહેવાય, હું ડિસ્કો જોકી નથી બનવાનો, અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર એ બ્યુટિશિયન, કોઈ કોમ્પ્યુટર પ્રોગ્રામ નહીં બનવો, મ્યુઝિશિયન સંગીતકાર પણ નહીં બનવું, કે સૌંદર્ય શાસ્ત્રી, બ્યુટિશિયન, બ્યુટી પાર્લર જે ચલાવતા એવા એવા પ્રકારના, એ પણ નહીં બનવું, ના. શું બનશો? સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી, સ્ટ્રીમ્સ એટલે પ્રવાહ, ઝરણું, નાનો પ્રવાહ જે હોય એને, કે મારામાંથી ઝરણું વહેશે. આઈ વિલ ધ હોમ ઓફ ઈગલ્સ, હું ગરુડોનું ઘર બનીશ, એવું કંઈક બનવામાં કે જેમાંથી શું કહેવાય, ઝરણું વહેતું હોય, ઈગલ જ્યાં રહેતા હોય. આઈ વિલ બી ફુલ ઓફ વેલીઝ એન્ડ માઉન્ટેન્સ, ફાઉન્ટેન, સોરી, વેલી એટલે ખીણ ને ફાઉન્ટેન એટલે ફુવારા, કે હું એવું બનીશ કે જ્યાંથી ખીણ, મારું ખીણ ખીણોથી ભરપૂર હોય, ફાઉન્ટેન એટલે ફુવારાથી ભરપૂર હોય એવી જગ્યા હું એવું બનીશ. શું બનવાનું? તો કે આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ, હું પર્વતમાળા, રેન્જ ઓફ માઉન્ટેન એટલે પર્વતમાળા બનવાનો છું, નાની મોટી પર્વતમાળાઓ બનીશ. એટલે ધે સેડ, તેમણે કહ્યું, યુ કાન્ટ બી ધેટ, તું એવું ના બની શકે, નો યુ કાન્ટ બી ધેટ, એવું બની શકે નહીં.
આઈ આસ્ક ધેમ, એટલે મેં પૂછ્યું, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. બાળક કહે છે કે હું કશું ના બોલો, તમે શું માનો, હું શું છું, હું શું છું એવું શું તમે વિચારો. જસ્ટ અ ચાઇલ્ડ ધેસે, એમણે કહ્યું તું તો હજુ બાળક છે. આપણે માતા પિતા ઘણીવાર કહેતા હોય તને સમજ ના પડે, બે છે તું તો હજુ બાળક છે, તો કે તું તો બાળક છે આવું બધું તને ખબર ના પડે. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ વી વોન્ટ ધેમ ટુ બી, અને બાળકો હંમેશા એ જ બનવાનું રહેશે. વન ઓફ ધ થિંગ્સ એમાંનું એક જ બાબત એક બનવાનું રહેશે, કઈ? વી વોન્ટ ધેમ ટુ બી, અમે જે તેમને બનાવવા માગીએ તે જ તમારે બનવાનું રહેશે. એટલે બાળકની ઈચ્છાની માન નથી આપતા, અને પોતાની ઈચ્છાની અનુસાર એ બાળકને બનાવવા માગે છે. એવું કવિ અહીંયા આડકત રીતે આપણને કહે છે કે બાળકને જે બનવું એ બનવા દો, એમની વાલીની પેરેન્ટ્સની માતા પિતાની ઈચ્છા એને ન લાગે, એવું કવિ આપણને કહેવા માગે છે. તો બ્રાયન પેટન નામના કવિ છે, એમણે આ વાત લખી છે. હવે એના વિશે જોઈએ, બી એના પરથી અહીંયા સાચું જે ઓપ્શન એ પર ટીક કરવાનું, પણ તમારે આ નોટમાં લખવાનું, બરાબર? જોઈએ, વેર ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટેન્ઝા, શું બનવા માગે છે પહેલા ફકરામાં, તો કે ટ્રી. વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ, બાળકની અંદર શું રહેવું જોઈએ, તો વેલ્સ. ખાલી જગ્યા એઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ, ખાલી જગ્યામાં વેલી છે, ખીણ છે, ફાઉન્ટેન છે, ક્યાં હોય, તો કે માઉન્ટેન. અ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી એ, ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્જા, ત્રીજા સ્ટાન્જામાં શું બનવા માગે છે, અ માઉન્ટેન રેન્જ. વોટ કોન બી ફોલોઈંગ પીપલ ડુ, આ લખવાની જરૂર નથી, પાંચમો છઠ્ઠો સાતમો, બરાબર? ઓકે, તો આ તમારે પાંચ ચાર ખાલી જગ્યાઓ તમારી નોટમાં લખી કાઢવાની. એક્ટિવિટી ટુ એ આપણો મુખ્ય પાઠ છે, બરાબર? એમાં થોડું નાટક પ્રકારની વાત છે, તો નાટક આધારિત આ નાટક એમાં સંવાદ રૂપે છે, અને એ નાટક જેવું પ્લેન, એક સીન વન ને સીન ટુ એવું છે નાટક જેવું, તો એકાંકી કહેવાય, એકાંકીને સ્કીટ કહેવાય, એવું માની લઈએ. કી ટુ હેવન, કી ટુ હેવન એટલે સ્વર્ગ, સ્વર્ગની ચાવી, એવી વાત એમાં છે. અ પ્લે, અ પ્લે એટલે નાટક. સીન વન, દ્રશ્ય નંબર એક. કિંગ્સ કોર્ટ, દ્રશ્ય નંબર ક્યાં છે, તો પહેલું દ્રશ્ય રાજાના દરબારમાં ભરાયેલું છે, રાજાનો દરબાર છે, એમાં આ દ્રશ્ય ભજવાય છે. કિંગ્સ કોર્ટ રાજાનો દરબાર છે. તેનાલીરામ, કોર્ટિયર વન, કોર્ટિયર ટુ આર વેઇટિંગ ફોર ધ કિંગ. તેનાલીરામ, કોર્ટિયર વન, કોર્ટિયર ટુ એ રાજાની રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ, અને પછી ટ્રમ્પેટ અને ડ્રમ, ટ્રમ્પેટ એટલે રણસિંગું, તમે પિક્ચરમાં જુઓ, બાહુબલીમાં જોયું હશે કદાચ, આમ ટેં 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 કરીને મોટું ગોળ આકારવાળું હોય ને એમાંથી અવાજ નીકળે, મોટો આમ રાઉન્ડ હોય આમ, બરાબર? એ પ્રકારનું એ રણસિંગું કહેવાય. ડ્રમ, નગારાનો અવાજ સંભળાય છે, એટલે એનો મીન્સ શું, કે રાજા આવી રહ્યા છે, કે રાજા આવે અને જાય ત્યારે આ ટ્રમ્પેટ્સ અને નગારા વગાડવામાં આવે, એટલે લોકો સન્માન સાથે ઊભા થાય એવી એક શિસ્ત. ધ કિંગ વોક્સ ઇન, જેવું આગે છે એટલે તરત જ રાજા અંદર આવે છે. એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ, અને બધા જ દરબારીઓ જગ્યા પર ઊભા થાય છે, વંદન કરે, એમને આદર આપે છે. તેનાલીરામન એન્ડ કોર્ટિયર, તેનાલીરામન અને બીજા દરબારીઓ, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી, નામદાર, સુપ્રભાત, રાજા, રાજા માટે આદર માટે યોર મેજેસ્ટી શબ્દ વપરાય, જેને ગુજરાતીમાં નામદાર એવો શબ્દ આપણે કહીએ છીએ. ધ કિંગ, રાજા કહે છે, ગુડ મોર્નિંગ સુપ્રભાત, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે, આજે મારા પ્રધાનો ક્યાં છે. આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ, હું તેમની સાથે નવા રોડ પ્રોજેક્ટની ચર્ચા કરીશ. કોર્ટિયર ટુ, યોર મેજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ, આમદાર, આ દિવસોમાં આપણા રાજ્યમાં એક મહાન સાધુ છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધ સાધુ સ્કેમ્સ, અને એ પ્રધાનો, સાધુ જે આવ્યું છે અને એ પ્રધા, આપણા જે પ્રધાનો છે, સાધુની છાવણીમાં, કેમ્પમાં ગયા છે, તંબુ બાંધીને બાંધ્યો છે સાધુએ, એ ત્યાં બધા પ્રધાનો ગયા છે,
ધ કિંગ અ સાધુ, નવાઈ લાગે, સાધુ આવે ને એમ, અ ગ્રેટ સાધુ, મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ, એમના વિશે મને કંઈ ખબર નથી. ડુ યુ નો સમથિંગ રામન? રામન, તમને કંઈ ખબર છે? રામન સે યોર મેજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. રામન કહે છે, નામદાર, આ સાધુ વિશે મેં સાંભળ્યું છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલય. શું સાંભળ્યું છે? તો કે તે હિમાલયમાંથી આવે છે, મીન્સ હિમાલય પ્રદેશમાંથી આવેલા છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. બીજું શું સાંભળ્યું છે? તો કે તેઓ હવામાંથી સિક્કાઓ, પવિત્ર ભસ્મ, ફળ પેદા કરી શકે છે, હવામાંથી આમ ઉત્પન્ન કરી શકે છે, આવો જાદુ કરી શકે છે, ચમત્કાર કરી શકે, એવું મેં સાંભળ્યું છે. ક્વાર્ટિયર વન, એન્ડ દેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ સ્ટેન્ડ એવરી ડે. અને દરરોજ એની છાવણીની સામે, એના તંબુની સામે લોકોની લાંબી લાઇન લાગે છે. ધ ઓફરિંગ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ, એનિમલ્સ, ગ્રીન, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. અને લોકો એને આપે પણ છે. શું આપે છે બધું? તો કે જુદી જુદી વસ્તુઓ આપે છે. કંઈ તો લોકો તેમને ગોલ્ડ કોઇન્સ, સોનાના સિક્કા, ક્લોથ્સ, કપડાં, એનિમલ્સ, પ્રાણીઓ, ગ્રેઇન, અનાજ, વેજીટેબલ, શાકભાજી એન્ડ ડ્રાય ફ્રૂટ, સૂકો મેવો વગેરે વગેરે બધું પધરાવે છે, દાનમાં આપે છે. દાનમાં તો ના કહેવાય, પણ એક સામે ઓફર આપે છે એમને, જેના બદલામાં એ એમને આશીર્વાદ આપે, એવી કંઈક વાત, દક્ષિણા રૂપે. ક્વાર્ટિયર ટુ, હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. અને તેઓ પૂજા દ્વારા કોઈ પણ પ્રકારની બીમારી દૂર કરી શકે, પૂજાથી બીમારી દૂર કરી શકે છે, એવો જાદુ ચમત્કાર કરે છે. બટ યુ નીડ ટુ પે હિમ બિગ સમ ફોર ધેટ. પણ એના માટે તમારે એને મોટી રકમ આપવાની જરૂર પડે. સમ, સમ એટલે રકમ, એટલે કે તમારી આ બીમારી દૂર કરે તો તમને કંઈક આપવું પડે. ધ કિંગ, ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ વાત છે. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. ઓકે, તો આ સાધુ વિશે મારે વધારે જાણવું છે. બટ યુ કેન ગો નાવ, પણ હવે તમે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી. આની ચર્ચા હું રામન સાથે એક જ કરીશ. એટલે કે સાધુ વિશે જે ચર્ચા કરવાની છે, હું રામન એકલા સાથે જ કરી, બીજા સાથે મારે વાત કરવી નથી. આવી વાત રાજાએ કહી. ધ ક્વાર્ટિયર્સ લીવ, એટલે દરબારીઓ ત્યાંથી ચાલ્યા જાય છે. આગળ વધીએ. ધ કિંગ રામનને કહે છે, રામન વોટ ડુ યુ થિંક. દરબારીઓ ગયા પછી રાજા રામનને પૂછે છે, તમે શું માનો છો? ઇઝ હી અ રિયલ સાધુ? શું તે સાચો સાધુ છે? ગુડ સાધુઝ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. સારો સાધુ જે હોય અથવા સાચો સાધુ હોય, ક્યારેય એની સેવા માટે પૈસા માગતો નથી. સાધુ કઈ દાડ સેવા માટે સેવા આપે એના માટે પૈસા ન માગે, જો સાચો ને સારો સાધુ હોય તો. એટલે કહે છે, વી નીડ ટુ કીપ એ વોચ ઓન ધીસ સાધુ. એટલે આપણે આવા સાધુ ઉપર વોચ રાખવાની જરૂર છે, એટલે નજર રાખવાની જરૂર છે. ઘડિયાળ નથી મૂકવાની એની ઉપર, હા, વોચ એટલે અહીં ઘડિયાળ નહીં, પણ અહીંયા નજર રાખવી. કીપ એ વોચ, કીપ વોચ એટલે નજર રાખવી. તો આવા સાધુ પર આપણે નજર રાખવાની જરૂર છે કે શું કરે છે, ક્યાં કરે વગેરે વગેરે. રામન કહે, યસ યોર મેજેસ્ટી, હા નામદાર, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને પણ લાગે છે કે કંઈક ખોટું છે. ધ કિંગ રામન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. તો રાજા એને આદેશ આપે, રામન તો એની છાવણીમાં જાઓ, તંબુ જે બાંધ્યો છે ત્યાં જાઓ અને આ સાધુ વિશે વધારે શોધી કાઢો કે શું છે, શોધી ખરેખર સાચો છે, ખોટો છે, શું કરે છે, બનાવટી છે, શું કરે છે, લોકોને ધૂતે છે, જાણી લાવો. રામન શકે, સર્ટેનલી સર. તો રામન કહે છે, અવશ્ય નામદાર, શ્યોર, ચોક્કસ, અવશ્ય. એમ કરીને તેનાલી રામન ત્યાંથી નીકળ્યા છે. હવે સીન બે, અદ્રશ્ય બદલાઈ ગયું. જુઓ, દરબારનું દ્રશ્ય પૂરું થયું, બીજું દ્રશ્ય ધ વિલેજ, કયું છે? ગામનું દ્રશ્ય છે. અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રન કુર્તા ઇઝ સિટિંગ ઓન એ પ્લેટફોર્મ અંડર એ ટ્રી. એક સાધુ ઝાડની નીચે બનાવેલા પ્લેટફોર્મ, એટલે કે ઊંચું જે શું કહેવાય, મંચ જેવું, સ્ટેજ જેવું બનાવ્યું હોય,
એ સ્ટેજ ઉપર, મંચ ઉપર સેફ્રોન કુર્તા, કેસરી જબ્બો પહેરીને અને લાંબી દાઢીવાળો એ સાબુ ત્યાં બેઠા છે. બિયર્ડ એટલે લાંબી, એક સાધુ રીતે લાંબી દાઢીવાળો એક લાંબો સાબુ, ભગવો જબ્બો, ભગવો કલર કહેવાય આમ તો, ભગવો કલરના જબ્બો પહેરીને ઝાડની નીચે બનાવેલા એક સ્ટેજ ઉપર બેઠા છે. હિઝ આઈઝ આર ક્લોઝડ, ધ્યાનમગ્ન છે, આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ, કેટલાક લોકો એ આંખો ખોલે એની રાહ જોતા ત્યાં ઊભા છે. એન્ડ બ્લેસ ધેમ, અને આશીર્વાદ આપે એવી રાહ જુએ છે પાછા. તેનાલી રામન એન્ટર, એ જ વખતે તેનાલી રામન ત્યાં દાખલ થાય છે. એન્ડ સ્ટેન્ડ એમોંગ ધ પીપલ, અને લોકોની વચ્ચે ઊભા રહી જાય છે. તેનાલી રામન લોકો જેટલા ઊભા છે બધા, એની વચ્ચે જઈને ઊભો રહી જાય છે. વિલેજર વન, સાયલેન્સ, લુક ધેર, શાંતિ રાખો, જુઓ જુઓ ત્યાં. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ, મહાન સંત તેમની દૈવી આંખો ખોલી રહ્યા છે. ડિવાઇન એટલે દૈવી, દિવ્ય એમ. એવરી વન બોઝ ટુ ધ સાધુ, જેવી આંખો ખોલે છે એટલે દરેક જણ સાધુને બોઝ, બોઝ એટલે નમન કરવા, વંદન કરે છે, પ્રણામ કરે છે. વિલેજર ટુ, પ્લેસિંગ એ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ, બીજો જે વિલેજર છે ગામવાળો, એ સાધુની સામે મોટી બેગ મૂકે છે, પ્લેસ મૂકીને કહે છે, યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ, મોટી કોથળા જેવું મૂકે છે અને કહે છે, નામદાર ભગવાન મહેરબાની કરીને ચોખાની આ ગુણ સ્વીકારો, રાઈસ, રાઈસ એટલે ચોખા, સેક, સેક એટલે ગુણ જેમાં ચોખા ભરેલા હોય, બોરી. એડવાઇઝ, મને સલાહ આપો, માય લોર્ડ હાઉ કેન આઈ બીકમ રિચ, હું કઈ રીતે પૈસાદાર બની શકું એવી મને સલાહ આપો. ધ સાધુ મેક્સ એ સાઇન ટુ ઇઝ આસિસ્ટન્ટ, એટલે વિલેજર પેલી જે ગુણી બોરી મૂકે છે એટલે સાધુ પોતાના જે સહાયક છે, આસિસ્ટન્ટ છે, એને એક ઇશારો કરે છે, સાઇન કરે, ઇશારો કરે છે અને કહે છે, એ શું ઇશારો કર્યો છે, પેલી બોરીને લઈ જવાનો. ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક, અને પેલો સહાયક એ બોરી લઈ જાય છે, ઇશારામાં કહ્યું ને એટલે લઈ જાય છે. સાધુ ટુ ધ વિલેજ, વિલેજરને કહે છે, માય ડિયર ચાઇલ્ડ આઈ એમ પ્લીઝ વિથ યોર ગિફ્ટ, બચ્ચે તમારી તારી ભેટથી હું ખુશ થયો, આઈ એમ પ્લીઝડ, નાવ ડોન્ટ વરી, હવે ચિંતા ના કરો, આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ, હું તમને અવશ્યપણે પૈસાદાર બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ એ પૂજા એટ યોર હાઉસ, પણ એ માટે તમારા ઘરે આપણે પૂજા કરવાની જરૂર છે. વિલેજર ટુ, થેન્ક યુ યુઅર હોલીનેસ, ભગવાન આભાર, આઈ એમ સો લકી, હું ખૂબ નસીબદાર છું, પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડૂ, સારું મને કહો કે મારે શું કરવાનું રહેશે, જણાવો મને. સાધુ, ડિયર ચાઇલ્ડ, બચ્ચે, નાવ આઈ નીડ ઓનલી ટુ ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા, આ પૂજા કરવા માટે મારે માત્ર બે સોનાના સિક્કાની જરૂર છે. વિલેજર ટુ, ઇટ્સ ઓલ રાઈટ, ઓકે બરાબર છે, આઈ વિલ ગીવ યુ ટુ ગોલ્ડ કોઇન્સ, હું તમને સોનાના બે સિક્કા આપીશ. સાધુ, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ, લક્ષાધિપતિ ભવ બધું એટલે લાખોપતિ બન, એવી એણે આશીર્વાદ આપે છે. આમ કરી બીજી વાત છે, ધ વિલેજર્સ ટેક્સ આઉટ ટુ ગોલ્ડ કોઇન્સ એન્ડ ગીવ્સ ટુ ધ સાધુ. આમ કરી પેલો ગામવાળો, બે નંબરનો જે ગામવાળો છે, એ બે સોનાના સિક્કા બહાર કાઢે છે અને સાધુને આપે છે. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી, રામન ત્યાં ઉભો બહુ જ બારીકાઈથી જુએ છે, ધ્યાનથી જુએ છે શું ચાલે છે બધું. સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન ટુ હિઝ પોકેટ, અને સાધુ પેલા સિક્કા લઈ પોતાના ખિસ્સામાં મૂકે છે. બ્લેસિસ ધ વિલેજર, અને પેલા ગામવાળાને આશીર્વાદ આપે છે. રામન પુશિસ ધ ક્રાઉડ ઓર સાઈડ, તરત જ રામન ધક્કો મારતો આમ જગ્યા કરતા કરતો આગળ વધે છે, ભીડમાંથી જગ્યા કરતો કરતો આગળ જાય છે. અને રશિસ ટુ ધ સાધુ, દોડતો દોડતો થોડી ઝડપથી સાધુ પાસે દોડી જાય છે. હી ફોલ્સ એટ હિઝ ફીટ, અને જઈને સાધુના પગમાં પડે છે. રામન સાધુને વંદન કરે છે, પગમાં ફોલ્સ એટ ફીટ એટલે પગમાં વંદન પડે છે, ચરણ સ્પર્શ કરે છે એમ.
જઈને કહે છે, નાટક કરે છે બધું, યોર હોલીનેસ ભગવાન યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ, દુનિયાના તમે મહાન સંત છો, પ્લીઝ બ્લેસ મી, મને વરદાન આપો, સોરી મને આશીર્વાદ આપો. સાધુ સે ગેટ અપ માય ચાઇલ્ડ, બચ્ચે ખડે હો જાઓ, ટેલ મી યોર પ્રોબ્લેમ, સમસ્યા જણાવો તમારી શું છે. રામન કહે છે, માય લોર્ડ ભગવાન આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ, મારા જીવનમાં બધું જ છે મારી પાસે, આઈ હેવ બિગ હાઉસ, મોટું ઘર છે, લોટ ઓફ મની, પૈસા પણ છે, એન્ડ હેપી ફેમિલી, અને સુખી કુટુંબ છે, બટ પણ ડુ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ, પણ એવું કંઈક કરો ભગવાન કે મારા મૃત્યુ પછી હું સીધો સ્વર્ગમાં જઈ શકું. આવ્યું વરદાન, વરદાન આવી ઈચ્છા વ્યક્ત કરે છે રામ. એટલે સાધુ કહે છે, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, આ તો બહુ સહેલું છે મારા માટે, કમ નિયર, નજીક આવ. રામન ગોઝ વેરી નિયર ધ સાધુ, અને રામન સાધુની પાસે ખૂબ નજીક જાય છે, અને સડનલી આમ ખૂબ નજીક જાય છે, બરાબર આગળ આગળ હાથ લંબાવાય એટલું, અડકી શકે એટલું. સડનલી હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ સાધુઝ બિયર્ડ, અને એકાએક સાધુની જે દાઢી છે એ દાઢીમાંથી એક એક વાળ એને ખેંચી કાઢે છે, પ્લક્સ આઉટ, પ્લક આઉટ એટલે ખેંચી કાઢવું, તોડી કાઢવું, એક વાળ તોડી કાઢે છે. એટલે સાધુ કહે છે, આઉચ, વાળ તૂટે ને એટલે જે પીડા થાય ને એની અવાજ, હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી, અને તેનાલીરામ શું કરે છે, એ વાળને આમ ગર્વભેર પકડી રાખે છે હવામાં, અને એડ્રેસ ધ ક્રાઉડ, અને જેટલા લોકો જે ભેગા થયા છે એને સંબોધન કરે છે. શું કહે છે જુઓ, રામન આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ, હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું, આમ વાળ બતાવીને કહે છે કે હું દુનિયાનો સૌથી નસીબદાર વ્યક્તિ છું, માણસ છું, આઈ હેવ ધ મેજિકલ હેર, મારી પાસે અત્યારે જાદુઈ વાળ છે, ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન, અને આ વાળ સીધા આપણને સ્વર્ગમાં લઈ જશે, હી ઇઝ અ વેરી હોલી મેન, અને આ સાધુ બાબા ખૂબ પવિત્ર માણસ છે, એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ ફ્રી ટિકિટ ટુ હેવન, તેમની દાઢીનો એક એક વાળ એ સ્વર્ગની મફત ટિકિટ સમાન છે. એટલે જેની પાસે જે વાળ હશે, આ વાળ હશે, એ બધા જ સ્વર્ગમાં જઈ શકશે. એટલે પેલો વિલેજર ટુ કહે છે, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગેટ ટુ હેવન રાધર દેન બીકમ રિચ ઇન ધીસ વર્લ્ડ, કે મારે દુનિયામાં પૈસાદાર થવાના બદલે હું સ્વર્ગમાં જવાનું વધારે પસંદ કરીશ, આઈ વોન્ટ ટુ ગો ટુ હેવન, મારે પણ સ્વર્ગમાં જવું છે, રાધર દેન બીકમ રિચ, પૈસાદાર થવાના બદલે, યોર હોલીનેસ નામદાર એલાવ મી ટુ પ્લક એ હેર, પેલા સાધુને કહે ભગવાન મને પણ તમારો એક વાળ તોડવા દો ને. સાધુ પ્રોટેસ્ટ અ લોટ, સાધુ ખૂબ વિરોધ કરે છે, એનો બચાવ કરે છે, પ્રોટેસ્ટ કરે છે, બટ વિલેજર પ્લક્સ એ હેર, પણ પેલો ગામવાળો એક વાળ ગમે તેમ કરીને તોડી લે છે. હી અગેઇન મેક્સ એ ક્રાય ઓફ પેઇન, એટલે સાધુ ફરીથી દર્દથી ચીસ પાડી ઉઠે છે. પેલો વિલેજર ત્રીજો નંબરનો આવ્યો, એ કહે છે, વન ફોર મી ટુ, મારા માટે પણ એક લેજો વાળ, એમ પીપલ ક્રાઉડ એરાઉન્ડ ધ સાધુ, એટલે લોકો સાધુની ફરતે ટોળું જમાવે છે, એન્ડ સ્ક્રીમ લાઉડલી, અને મોટેથી બૂમો પાડે છે. રામન કહે છે, માય લોર્ડ ભગવાન પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોઅર્સ, ભગવાન મહેરબાની કરીને તમારા અનુયાયીઓને ના ન પાડતા, ફોલોઅર્સ એટલે અનુયાયીઓ, ભક્તો, તમારા ભક્તોને તમે ના ન પાડતા, મહેરબાની કરજો, ગીવ ધેમ એ કી ટુ હેવન, એમને સ્વર્ગની ચાવી આપો, તમારો વાળ તોડી લેવા દો, બધા જો વિલેજર તોડવા માંડે તો બિચારો સાધુ મરી જાય ત્યાં ત્યાં. એટલે સાધુ ટ્રાઈસ ટુ એસ્કેપ, સાધુ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે, ટ્રાઈસ ટુ એસ્કેપ, એસ્કેપ એટલે ભાગવું, નાસી છૂટવાનો પ્રયત્ન કરે છે, હી ફોલ્સ ડાઉન, પડી જાય છે ભાગતા ભાગતા, પીપલ્સ રન આફ્ટર હિમ, લોકો એની પાછળ દોડે છે, ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ, ફેક બનાવટી, બનાવટી સાધુ પોતાનો જીવ બચાવવા દોડે છે, પીપલ ચેઝ હિમ, લોકો એની પાછળ દોડે છે, આગળ સાધુ પાછળ લોકો, આગળ સાધુ પાછળ લોકો, એમ દોડા દોડ થઈ ધમાચકડી મચી જાય છે. પછી કહે છે રામન, સો દેટ ઇટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ, જોયું સાધુનું આ જ સત્ય છે, યુ ઓનલી વોન્ટેડ યોર મની, તેમને તો માત્ર તમારા પૈસા
અને ગિફ્ટ ભેટ સ્વાગત જ જોઈએ છે, બીજું કશું જોઈતું ન હતું. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે મહેનત કરીને પૈસા કમાઈ, એટલે કે પૈસાદાર બની શકીએ છીએ, આવી રીતે નહીં. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ ટુ સાધુ લાઈક દીસ. આવા બનાવટી સાધુને આપણી કમાણી, અર્નિંગ્સ એટલે કમાણી, આપણી કમાણી આપવાની આપણે જરૂર નથી. છેતરાઈ જઈએ, આપણી કમાણી આવા ધૂતારાઓને આપીએ તો આપણે શું કરીશું પછી? બ્લિઝર ટુ કે છે, ઓ માય ટુ ગોલ્ડ કોઈન્સ, અરે મારા બે, અરે મારા બે સોનાના સિક્કા. રામન કહે છે, ડોન્ટ વરી, ચિંતા ના કર. સોરી, ધ કિંગ્સ મેન વિલ એરેસ્ટ હિમ. રાજાના માણસો તેની ધરપકડ કરશે. એન્ડ એવરી વન વિલ ગેટ હિઝ મની બેક. દરેકને પોતાના પૈસા પાછા મળશે. આવી સાંત્વના આપી રામન કે છે, એમને ગામના લોકોને સાંત્વના આપે છે કે તમને ચિંતા ના કરો, બધું તા પાછું મળી જશે. અને રામન આવી તપાસ કરી, પાછો રામન ગોઝ બેક ટુ ધ કોર્ટ, અને રામન પાછો દરબારમાં જાય છે. આવી કંઈક વાત આમાં કરેલી છે. એટલે આમાં રામન અને ગામીણ વચ્ચેનો જે સંવાદ છે, અને એ દ્વારા કેવા બનાવટી સાધુ હોય છે એની વાત આમાં કરેલી છે. મિત્રો, તો આ એક આપણો મુખ્ય પાર્ટ પૂરો થયો. એની જે એક્ટિવિટીઝ છે એનો પાર્ટ ટુમાં આપણે એની વાત કરીશું, પાર્ટ ટુ વિડીયોમાં, બરાબર. ત્યાં સુધી તમે આના જે હોમવર્ક આવે એ તમે લખતા રહેજો, નોટમાં લખજો, ત્રણ વાર શબ્દો લખજો, હાર્ડવર્ક લખજો, બીજી પ્રવૃત્તિ જે આવે એ તમે લખી લેજો. ઓકે, બાય.